बी एनी अंदर जी आगे ना भागो जुए एनी अंदर आर्थिक विकास ना निर्देशकों से आपने बात करी तो आर्थिक विकास ना निर्देशकों के अंदर सबसे पहले जो ग्लास दिया हो क्या पसी माता लिखा हो क्या पसी जीवन में भौतिक गुणवत्ता में सुधार तो एरा पर दस मुद्दा जुए आपने क्या पसी अगर जीवन में भौतिक गुणवत्ता आत्मी बात कि आपने आगे का पांचवा कर दिए थे कि डेविड मॉरिस से रजो करे हैं અને ખાસ કરીને આંખી વિકાસ કેટલો છે એ જાણવા માટે આ નિર્દેશક ની રજૂઆત કરેલી તો ખાસ કરીને આંખી વિકાસ એ ફક્ત રાષ્ટ્રીય વધવાથી કે ફક્ત માથાની ખરાબ વધવાથી આંખી વિકાસ એ જાણવો ખૂબ જ મુશ્કેલ એટલા માટે એના પછીના નિર્દેશકમાં આપણે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારા વિશે વાત કરી જીવન ધોરણ વિશે વાત કરી जीवन धोरण में सुधार होता है साल खराब मरे बैठा क्या नसी ऊर्जा शक्ति निकली ऊर्जा की वापस करेंगे ये बड़ी बात तो आपने जीवन की बहुत ही धोरण तरह सुधार करना है तो खास के लिए शुरुआत में आवक भी से क्या नसी माता ने कहा जिन्हें अंदर बस्ती ने जन्म ली क्या नसी जीवन धोरण अबे એના પસીના નિર્દેશન ની વાત કરીએ તો જીવનના ભૌતિક ગુણવત્તાના આપની રજૂઆત તો આજે આ છે ડેવિડ મોરિસે આપ્યું એમાં સ્પષ્ટ છે કે આવક ગમે એટલી વધતી પરંતુ જો આવકની વૈચારિક સમાન ના થાય તો આર્થિક વિકાસ થયો નહીં એવું કહી શકાય નહીં આવકની વૈચારિક સમાન થવી જોઈએ તો જ આર્થિક વિકાસ વધુ જોવા મળે તો એ જીવન ના ભૌતિક ગુણવત્તા આપની રચના તો જોઈએ આપણે દરેક નિર્દેશક ને 100 નો ભાર આપવામાં આવે મતલબ દરેક નિર્દેશક એટલે ત્રણ નિર્દેશક શિક્ષણ આયુષ્ય અને બાળ મૃત્યુ 100 નો ભાર એટલે રેટિંગ 100 આપવામાં આવે ત્યાં પછી દેશની તે નિર્દેશક નિદર્શન કામગીરીના આધારે 0 થી 100 ના આપની વચ્ચેના ગુણ જોવામાં તો જે પ્રથમ નિર્દેશ એ નિર્દેશની કામગીરીના આધારે શિક્ષણ કેટલા પ્રમાણમાં છે આયુષ્ય કેટલો જોવા મળે છે બાળ મૃત્યુ દર કેટલો છે એના આધારે એનો આંક 0 થી 100 ના આંકડાની વચ્ચે જોવામાં આવે તો એના આધારે આંકડા લાવે કે એ 0 થી 100 સારો વિકાસ હોય તો એ 100 થી ઘણી કરશે ઊંચો હોય તો એનાથી નીચો હશે હવે ત્રીજી બાબત આપણે શું કરવાનું આ ત્રણે બાબતોમાં એક દેશની મળેલા ગુણોનો સરવાળો થાય તો આ ત્રણે જે નિદર્શકો એને જે પણ આપણા કે માહિતી જે પણ ગુણ આપ્યા છે એ ત્રણે ગુણો મતલબ ત્રણે બાબતોમાં જે કે ગુણ છે એનો સરવાળો કરવાનો તો ત્રણે બાબતોમાં એ દેશને મળેલા ગુણનો સરવાળો કરવાનો શિક્ષણમાં આયુષ્યમાં અને બાળ મૃત્યુ દરમાં જે જે ગુણ મળેલા એ ત્રણેનો સરવાળો કરવાનો થશે અને ત્યાર પછી એ સરવાળાના ત્રણ વડે ભાગીને સરેરાશ કાઢવામાં આવશે પછી જે ટોટલ છે એ ટોટલને ત્રણ વડે ભાગવાથી જે સરેરાશ આંક મળે એને આપણે જીવનના ભૌતિક ગુણવત્તાના આંક તરીકે ઓળખી શકીએ એ જ્યાં વાત કરી કે જે આંક મળશે આંક મળે તે ઇક્યુ એલઆઈ એના આંક તરીકે ઓળખાય જે આપણે આગળ વાત કરી જીવનના ભૌતિક ગુણવત્તાના આંક એટલે ઇક્યુ એલઆઈ તે આંક તરીકે આપણે ઓળખવામાં આવશે આ સ્પષ્ટ થાય કે કઈ રીતે વિચાર સો એનો વેટેજ આપવામાં આવશે ત્યાર પછી જે પણ કામગીરી એના આધારે 0 થી 100 વચ્ચે એનો ગુણ મૂકવામાં આવશે ત્યાર પછી
त्रणे गुणनो सरवाळो करवानो अने एने त्रणे भागी नाखो पछी जे अंक मळे एने जीवनना भौतिक गुणना अंक तरीके ओळखवामां आवे। હવે આમાં ખાસ કરીને આ આંક તૈયાર થયા પછી મહત્વની બાબત એના વિશે આપણે જોઈએ કે જે પણ આંક મળશે જેમ દેશનો ઇક્યુ એલઆઈ 100 ની નજીક એ દેશની કામગીરી ઉત્તમ છે એવું કહી શકાય। જો સીધી બાબત છે કે જેટલો 100 ની નજીક આંક હશે એ સારા સારી કામગીરી કહેવાશે। એ જ રીતે જેમ દેશનો ઇક્યુ એલઆઈ જીઓ ની નજીક એ દેશની કામગીરી કરી છે એમ કહી શકાય, એટલે ઉત્તરની કક્ષાની કહી શકાય। તો જીઓ થી નજીક હશે તો એ જે કામગીરી છે એ યોગ્ય નહીં હોય, ત્યારે જીઓ થી નજીક હશે અને સો થી નજીક હશે તો એ કામગીરી સારા સારી એટલે ઉત્તમ કહી શકાશે। આ જીઓ થી સો વચ્ચે હોય શકે જે જીવન ની ભૌતિક ગુણવત્તા નો આંક છે 0 થી 100 એટલે કે 100 એ સૌથી ઉત્તમ કહી શકાય। ત્યાર પછી જુદા જુદા દેશોની તુલના થઈ શકે આ આંકના આધારે, અલગ અલગ દેશોની અલગ અલગ રાજ્યોની તુલના કરી શકાય, બે દેશોની તુલના કરી શકાય, બે રાજ્યની તુલના કરી શકાય। ત્યાર પછી ઇક્યુએલઆઈ નો આંક વધારે ત્યાં દેશનો આર્થિક વિકાસ વધારે એમ કહી શકાય। તો આપણે પણ જોઈએ કે જે જો આ આંક વધારે છે તો દેશનો આર્થિક વિકાસ વધારે છે, જો એ આંક નીચો હોય તેમ દેશનો આર્થિક વિકાસ નીચો હોય તો આ સ્પષ્ટ છે કે આ આંકથી દેશની સ્થિતિ વિશે જાણી જાય। ત્રણ બાબતો આની અંદર લેવામાં આવેલી શિક્ષણ આયુષ્ય અને બાળ મૃત્યુ એ ત્રણે ત્રણ જે ભારત બે સો નક્કી કરવામાં આવેલો છે ત્યાર પછી એને ગુણ આપવામાં આવે છે 0 થી 100 વચ્ચે એ ગુણનો સરવાળો કરવાનો એને ત્રણે ભાગી ને જે આંક પડે એને જીવનની ભૌતિક જીવનના ભૌતિક ગુણવત્તાના આંક તરીકે ઓળખવામાં આવે અને એ આંક દ્વારા દેશની સ્થિતિને જાણી શકાય, એ આંક દ્વારા દેશનો આર્થિક વિકાસ કહી શકાય। જેટલો એ આંક ઊંચો હશે એટલો આર્થિક વિકાસ વધારે હશે, જેટલો એ આંક ઊંચો હશે એટલો આર્થિક વિકાસ ઊંચો હશે। તો અહીંયા આપણે આની અંદર જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના અને એની મહત્વની બાબતો વિશે વાત કરી